અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી કાળું પાણી આવે છે, એના માટે કમિશનરશ્રી સાથે મારી રજૂઆત થઈ હતી. મેં એમને ધ્યાન દોર્યું હતું, સાહેબ અહીંયા હતા નહીં તો પણ સાહેબ ત્યાંથી રહીને પણ અહીંયા કામ કરાવી રહ્યા હતા. મારા વોર્ડના એન્જિનિયરો પણ કામ કરી રહ્યા હતા, પણ તો પણ એનો કોઈ નિકાલ નહોતો આવતો કે નવાપુરાની અંદર જે પમ્પિંગ સ્ટેશન છે એ કાયમ માટે ભરેલું હોય છે, એ પંપની કેપેસિટી નથી અને એ પંપ નવું બનાવવાનું છે સ્ટેશન એ બનાવી શકતા નથી. એના માટે રજૂઆત હતી કે નવાપુરા, કહાર મોલ્લો, વિઠલેસ એપાર્ટમેન્ટ, વિઠલેસ સોસાયટી, શ્રેયસ એપાર્ટમેન્ટ, મધુવન, પ્રેમસ્મૃતિ, સાઈગંગા, પથ્થરગેટ, શ્યામદાસ ફળિયા, માળી મોલ્લો, આ બધી જ જગ્યાએ, બકરાવાડી, બધી જ જગ્યાએ કાળું પાણી આવતું હતું. સવારે નવાપુરા કહાર મોલ્લામાંથી મને ફોન આવ્યો કે બેન તમે અહીં આવો, એટલે ખૂબ લોકો ઝઘડી રહ્યા હતા, ખૂબ એગ્રેસિવ ધક્કાધુક્કી થઈ. એ મેં કીધું તમે શાંત થાઓ, મેં કમિશનર સાથે વાત કરી છે, ચાલો તમે કમિશનરને મળવા જઈએ. તો કમિશનર ચેરમેન જોડે બેઠા હતા તો હું ત્યાં કમિશનરશ્રીને મળી. કમિશનરે બહુ સરસ રીતે જવાબ આપ્યો, મારા વોર્ડના એન્જિનિયરોએ, પાણી પુરવઠાના બધાએ સરસ જવાબ આપ્યો કે બેન તમારા કામો અમે આટલા લઈ લીધા છે. પણ ચેરમેનશ્રીએ એવો જવાબ આપ્યો કે તમારા કોઈ કામ થાય નહીં, તમે સ્ટેન્ડિંગની અંદર કોઈ કામો મંજૂર થવા દેતા નથી એટલે નહીં થાય. એટલે મેં એમને કીધું કે તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો, એટલું તો તમને ખબર હોવી જોઈએ કે સ્ટેન્ડિંગ કમિટીના કોઈ બી પ્રશ્ન હોય, કોઈ બી એજન્ડા હોય કે કંઈ બી હોય, એ 12 સભ્યોના મંતવ્યથી થતા હોય છે, સંકલનમાં થતું હોય છે. ગઈ સ્ટેન્ડિંગમાં હું હાજર નહોતી બે કામમાંથી, તો પણ એક કામ મુલતવી થયું. એટલે આ ચેરમેન કોન્ટ્રાક્ટરોના ચેરમેન છે કે વિસ્તારના લોકોના છે કે પબ્લિકના છે એ ખબર નથી પડતી. અત્યાર સુધીમાં જે મેયર હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, એ બધા જ ટીમ તરીકે કામ કરતા હતા કે પાંચે પાંચ જણની ટીમ ભેગી થઈ અને કામ કરતા હતા. પણ આ ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતા કે દંડક કોઈને પણ પૂછતા પણ નથી. ચેરમેન ગમે એવું ધમકાવવામાં આવશે તો પણ અમે એક પણ સભ્ય અમારો બીવે એવો નથી ને ધમકાય એવો નથી. અમને પાર્ટીએ મૂકેલા છે, અમે આવીને બેસી રહેલા નથી. અમારી સાથે મારા વિસ્તારના લોકો છે, મને લોકો ચૂંટીને લાવ્યા છે, કોઈ અધિકારી કે ચેરમેન મને ચૂંટીને નથી લાવ્યા. એટલે હું હંમેશા વિસ્તારના લોકો સાથે રહીશ. એક મહિના દરમિયાન જે ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ સામે મારે આવ્યા હતા એ બાબતની ડિસ્કશનની મિટિંગ 10-15 મિનિટ માટે કમિશનર સાહેબ ઘણો મારી મુલાકાત હતી. એ દરમિયાન જાગૃતિબેન કાકા જ્યારે કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ ચાલતી હોય તો સીધો દરવાજો ખોલી અને 7-8 લોકલ રહેવાસી, શિક્ષણ સમિતિના સભ્ય એવા નિલેશ કહાર ને લઈને સીધા અંદર ઘૂસી ગયા. મેં એવું કીધું કે બેન 5-10 મિનિટ પછી અમારે ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત ચાલે છે, આખા મહિનાના જે પ્રોબ્લેમ આવ્યા છે તો વાત કરીએ આપણે. ના ના, હું સ્થાયી સમિતિનો સભ્ય છું. આવ્યા એરિયામાં નવાપુરામાં કાળા પાણીનો પ્રોબ્લેમ હતો. તાત્કાલિક મેં બધા અધિકારીને બોલાયા, એક્ઝિક્યુટિવ એન્જિનિયરને બોલાયા, પાણી પુરવઠાના HOD ને બોલાયા અને તાત્કાલિક સૂચના આપી કે ભાઈ અવારનવાર સૂચના આપવા છતાં કામમાં શું તકલીફ છે. ત્યાં સાહેબ 3-4 જગ્યાએ ખાડા ખોદ્યા છે ને એ લોકોના જે કન્સર્ન હતા ને જે એ લોકોએ પ્લાનિંગ કર્યા હતા એ પ્લાનિંગની કોપી પણ જાગૃતિબેનને આપવામાં આવી. ત્યારબાદ દાંડિયા બજાર ફાયર સ્ટેશનની વાત નીકળી. સ્ટેન્ડિંગમાં ફાયર સ્ટેશનનું કામ ચડાવેલું અને જાગૃતિબેને વિરોધ કર્યો કે ભાઈ બદામડી ભાગમાં ફાયર સ્ટેશન છે અને 2 કિલોમીટર એરિયામાં બીજું ફાયર સ્ટેશન આવે છે, એ ના કરવું જોઈએ અને એ ફાયર સ્ટેશનનું કામ ના મંજૂર કરવામાં આવ્યું. ત્યારબાદ અધિકારીઓએ એમને સમજાવ્યું કે ભાઈ અહીંયા તો ક્વોટર્સ પણ છે, અડધા વ્હીકલ રાખવાના છે અને આ ફાયર સ્ટેશનની જરૂર છે. એટલે એ બાબતની પણ ચર્ચા નીકળી કે હા હવે એ કામ કરવાનું છે. અને મેં એવું કીધું કે હવે વારે ઘડીએ કામ આવે અભ્યાસ કર્યા વગર અને ના મંજૂર કરો અને પાછું હવે મંજૂર કરવાનું. એટલે તમે કાયમ સ્ટેન્ડિંગના બાનમાં લો છો, જોર જોરથી બોલો છો અને હંમેશા મેનરનો અભાવ જોવા મળે છે. વચમાં પણ ભાવનાબા ઝાલા માફી માગે તો જ એમ કરીને બધા સભ્યોને કીધું કે સભાસદનું અપમાન થયું અને ક્લાસ વન અધિકારી કે જે ડેપ્યુટી કમિશનર છે એ સરકારી નીતિનિયમ મુજબ કામ કરતા હોય એ ફાઇલ ઉપર સહી નથી કરતા, મને જેમ તેમ બોલ્યા. હવે ઉત્તર ઝોનની ઓફિસમાં વાત થઈ એના માટે આખી સ્ટેન્ડિંગ બેનમાં લેવી. દરેક સ્ટેન્ડિંગમાં 80% ટાઈમ બોલું. ગઈ વખતે પણ કપૂરભાઈ અને બીજા સભ્યોને બોલવાનો મોકો નહીં મળતા, એ લોકો પણ નારાજ થયા હતા. કારણ કે દરેક સભાસદ હોય, સ્ટેન્ડિંગના સભ્યો હોય, મારા ફરતી પોતાના એરિયાની 0 વર્ષમાં રજૂઆત કરતા હોય છે. એટલે હંમેશા મેનરનો અભાવ જોવા મળ્યો છે. ચેરમેન તરીકે જે માન સન્માન આપવાનું હોય એ પણ નથી આપતા, મીડિયાને જોઈને દર વખતે બોલવાનું અને કાયમ જ અમારી પર આક્ષેપ કરવાના આ ટાઈપનું એમનું બિહેવિયર રહ્યું છે. એમને કામ કરવાની કોઈ ના નથી પાડી.
અને કામનું જે લિસ્ટ છે અને પ્લાનિંગ છે આખે આખું એમને આપી દેવામાં આવ્યું છે. તાત્કાલિક અધિકારીને સૂચના આપી કે કોઈ પણ નાગરિકના ઘરે કાળું પાણી આવતું હોય તો આપણે તાત્કાલિક લેવું જોઈએ. અમુક લાંબા ગાળાના આયોજનો છે એમના, નવાપુરા એપીએસમાં લગભગ 7-8 એટેમ્પ થયા છે, એના માટે પણ કોન્ટ્રાક્ટરને વાત કરી છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.